રાજ્યભરમાં ઠંડીનો પ્રકોપ યથાવત. નલિયામાં ઠંડીએ 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો. 2.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર. ભાવનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં શીતલહેરની આગાહી. તો રાજ્યમાં આગામી 2 દિવસ હજી પણ ઠંડીથી રાહત નહીં. કચ્છના નલિયા સહિત કેટલાક ભાગમાં સિવિયર કોલ્ડવેવની આગાહી. તો સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી. 1 ફેબ્રુઆરીથી તાપમાનમાં અંશત વધારો થઈ શકે. તો કોરોનાની રસી આવતાની સાથે દેશભરમાં જનજીવન સામાન્ય થશે તેવી આશા બંધાઈ છે. ફેબ્રુઆરીમાં છૂટછાટ મળશે. સ્વિમિંગ પુલ અને એક્ઝિબિશન સેન્ટર ખોલવાની મંજૂરી મળી શકે. તો હાલ માત્ર ખેલાડી જ સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી શકે છે. તો સિનેમામાં પ્રેક્ષકો વધારવા માટે પણ નિર્ણય લેવાશે. સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં લોકોની સંખ્યા વધારવા વિશે પણ સરકાર નિર્ણય લઈ શકે છે. તો ગૃહ પ્રધાન પ્રદીપસિંહે પેજ પ્રમુખોની પ્રશંસા કરી. પેજ કમિટી સંગઠન માટે રામબાણ સમાન. કાર્યકર્તાઓને હું ભાજપનો છું તેવી લાગણી થશે તેવું પ્રદીપસિંહે જણાવ્યું. કોરોનાની સમીક્ષા કરી રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાશે. ધોરણ 9 અને 11ના વર્ગ ફરીથી શરૂ થશે. 1 ફેબ્રુઆરીથી એટલે કે સોમવારથી વર્ગો શરૂ કરવામાં આવશે. કેટલીક હોસ્ટેલમાં કોવિડ સેન્ટર હતા કે જેની ચકાસણી કરાશે અને હવે પછી ઉચ્ચ શિક્ષણનું કાર્ય પણ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે, જેની તારીખો આગામી સમયમાં જાહેર થશે. તો એસઓપી અનુસાર તમામ જોગવાઈનું પાલન થશે. 11 મહિનાથી બંધ ટ્યુશન ક્લાસને ખોલવાની પરવાનગી મળી ચૂકી છે, ત્યારે ટ્યુશન ક્લાસ સંચાલકોએ તમામ નિયમોના પાલનની બાંહેધરી આપી. આ સાથે આર્થિક હાલત કફોડી હોવાથી સરકાર ટ્યુશન ક્લાસના સંચાલકોને ખાસ પેકેજ આપે તેવી માંગ કરી. રાજ્યમાં ધોરણ 9 થી 12ના જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે તેમને પ્રવેશ મેળવવા સરકારે છેલ્લી તક આપી છે. રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના આપી છે કે કોરોનાની સ્થિતિમાં સંજોગોવસાત સ્થળાંતરને કારણે પ્રવેશથી વંચિત રહી ગયા હોય તેવા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવે. 31 જાન્યુઆરી સુધી પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને મંજૂરી મેળવી શાળામાં પ્રવેશ આપવાની સૂચના અપાઈ છે. સાથે સ્પષ્ટતા કરાઈ છે કે પછી આ તારીખ લંબાવવામાં આવશે. તો ધોરણ 9 અને 11ની શાળા શરૂ કરવા મુદ્દે કોંગ્રેસનું નિવેદન. પાર્ટી પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે સરકાર જાતે કહે છે કે કોરોના સમાપ્ત થયો નથી. સરકાર નીતિગત નિર્ણય લે તે પહેલા અભ્યાસ પણ જરૂરી છે. વ્યવસ્થામાં કમીની ચકાસણી કરે. સ્કૂલ વર્ધી એસોસિએશને સરકારના નિર્ણયને આવકાર્યો. શાળા શરૂ કરવાના નિર્ણયથી એસોસિએશનના પ્રમુખ અને સભ્યોએ ખુશી વ્યક્ત કરી. શાળા શરૂ થતાં રોજગાર મળશે. એસઓપી અનુસાર બાળકોને સ્કૂલ વાનમાં બેસાડવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ પણ ઓનલાઈન ઉત્તરવહી ચકાસશે. શિક્ષણ વિભાગે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીની હવે ઓનલાઈન ચકાસણી કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ બોર્ડ છેલ્લા 4 વર્ષથી ઓનલાઈન ચકાસણી માટેની સિસ્ટમ તૈયાર કરી રહ્યું હતું. કોરોનાકાળમાં રાજ્યની તમામ કોર્ટમાં ફિઝિકલ કોર્ટ બંધ છે, ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલે કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાની માંગ કરી છે. દિલીપ પટેલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્રમાં લખ્યું છે કે હાલમાં કોરોનાની રસી આવી ગઈ છે, ત્યારે હવે જજ અને કોર્ટના સ્ટાફે કોરોનાનો ડર કાઢવો જોઈએ. દિલીપ પટેલે દાવો કર્યો છે કે કોર્ટ બંધ રહેવાથી અનેક જુનિયર વકીલોની સ્થિતિ કફોડી બની છે. તો છેલ્લા 1 વર્ષથી બંધ કોર્ટ ખોલવાની વકીલોની માંગ. અમદાવાદના વકીલોએ દાવો કર્યો કે કોર્ટ બંધ હોવાથી તેમને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે. પહેલા 100 કેસ ચાલતા હતા, જેની સામે હવે માત્ર 25 જ કેસ ચાલે છે. સાથે જામીન પણ મળતી નથી રહ્યા. ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા. વટવામાં પેજ સમિતિ કાર્ડ વિતરણ સમારોહનું આયોજન. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સહિત ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. પેજ સમિતિના 51,000થી વધારે સભ્યોની સ્થાપના કરાઈ છે. કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની સંસ્થિતિ. ભુજ પાલિકા સહિત 3 નગરપાલિકા, 40 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક ઇચ્છતા ઉમેદવારોની સંસ્થિતિ. તો આજે સીઆર પાટીલ કચ્છની મુલાકાત લેશે. પંચમહાલમાં જિલ્લા ભાજપે સંસ્થેવાની શરૂઆત કરી. શહેરા ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા સંસ્થેવાની કામગીરી.
शहरा तालुका पंचायत की 30 बैठकों जिला पंचायत की 7 बैठकों माटे सेंस देवानी शुरुआत भाजपा 3 निरीक्षकों की हाजरी में कामगीरी। गोधरा नगरपालिका की चूंटणी माटे भाजप द्वारा सेंस लेवामां आवी। वोर्ड नंबर 10 अने 11 माटे भाजपना टिकीटना दावेदारों की सेंस लेवामां आवी। वोर्ड नंबर 10 माटे 128 दावेदारों बायोडेटा रजू कर्या हता। वोर्ड नंबर 9 में एक ज उम्मेदवारे मांगी टिकीट। साबरकांठा में स्थानिक स्वराज की चूंटणी धमधमाट। हिम्मतनगर तालुका पंचायत और जिला पंचायत की सीट माटे सेंस प्रक्रिया चालू। हिम्मतनगर नगरपालिका की 36 बैठकों माटे उम्मेदवारों की सेंस प्रक्रिया हाथ धरवामां आवी। राजकोट में जिला भाजपे सेंस प्रक्रिया हाथ धरी। जिला पंचायत की 6 बैठकों माटे ने राजकोट तालुका पंचायत की 22 बैठकों माटे सेंस प्रक्रिया महेन्द्रभाई पालडिया अल्पेश डोलरिया और सीमाबेन जोशी द्वारा सेंस देवामां आवी रही छे। आ वर्षे जिला पंचायत की मोटा भागनी बैठक पर भाजपनी जीतनो विश्वास व्यक्त करता महेन्द्र पालडिया। अमदावाद म्युनिसिपल चूंटणी माटे कांग्रेसनुं माइक्रो प्लानिंग। 48 वोर्डना प्रमुखों साथे बैठक योजी चूंटणी रणनीति घड़वामां आवी। 192 निरीक्षकोनी निमणूक करवामां आवी के जेओ प्रचार कामगीरी पर नजर राखशे। तो स्थानिक स्वराजनी चूंटणी पहला दाहोद जिला कांग्रेसमां गाबड़ू। जिला सांसद जसवंतसिंह भाभोरनी उपस्थितिमां 11 जेटला कांग्रेसना आगेवानो भाजपमां जोड़ाया। जिला तालुका अने नगरपालिकानी चूंटणी पहला कांग्रेस पक्षमां गाबड़ू। वडोदरामां ट्रांसजेंडर वर्ग ने भाजप साथे जोड़वामां आव्यो। वडोदरा शहर भाजप कार्यालय में कार्यक्रम योजायो हतो। शहर भाजप प्रमुख विजय शाह अने ट्रांसजेंडर अग्रणी मानवेन्द्रसिंह गोहिल उपस्थित रहा। कहूं कि बीजेपी केन्द्र में छे तो बीजेपी ट्रांसजेंडर विंग पण होवी जोईए। गीर सोमनाथ में आहिर समाजनुं सम्मेलन भाजप प्रेरित सम्मेलन योजायुं। समाज में भाजप होद्देदारों सम्मान करवामां आव्यो। समग्र राज्य भाजपना आहिर आगेवानो हाजर रहा। बनासकांठा डीसा में खेडूतोए ट्रेक्टर रेली काढ़ी। दिल्ली हिंसाना विरोध में रेली काढ़वामां आवी। नायब कलेक्टर ने आवेदन आप्यो तो खेडूतोना नामे थती हिंसा में कार्यवाही करवानी मांग करी। तो खेडूत आंदोलन ने किसान मजूर कामदार सार्वजनिक महासंघ नु समर्थन। कायदो रद्द करो ना खुर्शी खाली करो बैनर नी साथे कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्यो। कायदो रद्द करवानी रजूआत करी। अमरेलीना बाबरा मार्केट यार्ड में कपासनी मबलक आवक थई। कपास भरेला वाहनों ने 2 किलोमीटर सुधी कतारों जोवा मळी। मार्केट यार्ड में 30,000 मण कपासनी आवक थई तो 1100 थी 1155 सुधीनो भाव मळता खेडूतोमां खुशी। तो भावनगरना मार्केटिंग यार्ड में लाल कांदानी आवक बंद करवामां आवी। यार्ड में 2.5 लाख थयेली लाल कांदानी आवक थई। यार्ड अधिकारी कहूं कि आगामी दिवसों में खरीदी विषय पण जानकारी अपाशे। तो हाल कांदा आवशे तो तेनी जवाबदारी खेडूत अने कमिशन एजेंटनी रहेशे। पादरानी नगर नागरिक बैंक में होबाड़ो। 7 फेब्रुआरी योजनारी चूंटणीना उम्मीदवारी पत्रनी तपास दरमियान होबाड़ो थयो। केटलाक उम्मीदवारोना फॉर्म रद्द कराता होबाड़ो थयो। गीर सोमनाथ में मरघा बाद हवे अन्य पक्षियों में पण बर्ड फ्लू की शंका। कोडीनारना कड़ोदरानी सीम माथी बीमार कोयल मळी आवी। अचानक नीचे पटकाता खेडूतोए वन विभाग ने जाण करी। वन विभागे कोयल ने कब्जे लीधी। राजकोटना धोराजी में बर्ड फ्लू की दहशत। बर्ड फ्लू ने कारण पोल्ट्री फार्मना संचालकों पर संकट। कोरोना की कड़ हजू वड़ी नहीं त्या हवे बर्ड फ्लू संकट घेर्यु छे। ईंडा और चिकनना भाव तड़िए गया। आर्थिक नुकसान जवानी शंका। प्रोपर्टी टैक्स मुद्दे उत्तर पश्चिम जोन की लालांक। जूना टैक्स डिफॉल्टरो विरुद्ध कार्यवाही करी। 10 एकम ने सील कर्या। विविध टैक्स स्कीम और नोटिस फटकारवा छता पण टैक्स भर्यो नहीं। बनासकांठाना पाथावाड़ा में नेशनल हाईवे की कामगीरी ने लईने रोष। भारतमाला प्रोजेक्ट अंतर्गत सर्वा प्राथमिक शाला पासेथी हाईवे निकले छे। नाना बाळकोने अकस्मात थवानो भय। स्थानिकोए शाळाने તાળાબંધી કરી શાળા અને હાઈવેને દૂર કરવાની માંગ કરી।